નમસ્કાર, વેધન એનાલિસિસ સાથે હું છું કશ્યપ. ગુજરાતને હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જે બંને સિસ્ટમ તમે જોઈ શકો છો, તે બંને સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને હવે ગુજરાતની અંદર જે પ્રમાણે હવામાન વિભાગને નિષ્ણાંત કહી રહ્યા હતા, તે પ્રમાણે આ જે સિસ્ટમ તમે જુઓ છો એ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમ અહીંયાથી સુરત ઉપર અત્યારે દેખાઈ રહી છે અને ધીમે ધીમે કરી અને જ્યારે 22 તારીખના આપણે સવારે અત્યારે 9 વાગ્યાની વાત કરીએ, તો એ સિસ્ટમ તમે જોઈ શકો છો. અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર સારી એવી અસર કરે તેવી શક્યતા છે. એ ઉપરાંત મધ્યપ્રદેશ બાજુથી જે સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધે છે, તે ધીમે ધીમે કરી અને જ્યારે ગુજરાત તરફ આગળ વધશે ત્યારે વરસાદની અને પવનની તીવ્રતા બે સારી એવી નોંધાય તેવી શક્યતા છે. એ ઉપરાંત ગુજરાતમાં જ્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લાઓ છે કે જેની અંદર અત્યારે મેઘમહેર થાય તેવી શક્યતા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમદાવાદ બાજુ હોય, વડોદરા હોય, નર્મદા હોય, છોટાઉદેપુર, દાહોદ, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય છે. કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં અમુક જિલ્લાઓ છે કે જ્યાં કચ્છની અંદર અમુક એવા વિસ્તારો છે કે જેની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે. સારી એવી 24 કલાકની અંદર મેઘમહેર પણ થઈ છે. આપણે આગામી સમયની અંદર સિસ્ટમ જોઈએ તો જે મધ્ય ગુજરાત હોય, બાદમાં આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદની અસર દેખાય છે. 23 તારીખે એટલે કે ભયંકર વરસાદ 23 તારીખે પણ અત્યારે સવારે 3 વાગે એટલે કે મોડી રાત્રે સવારે વહેલી સવારે દેખાઈ શકે છે. એની અસર ભાવનગર ઉપર પણ છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, આ તમામ જિલ્લાઓની અંદર છૂટા છવાયા વરસાદની આગાહી છે. પરંતુ સૌથી વધારે જે જિલ્લાઓને ચેતવાની જરૂર છે એ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય, દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આ તમામ જિલ્લાઓને ચેતવાની જરૂર છે. કારણ કે 23 તારીખ બાદ ગુજરાતની અંદર ફરી એક વખત મેઘરાજા સારી એવી બેટિંગ કરવાના છે. ત્યારે આગળ ઉપર જોઈએ 23 તારીખથી 24 કલાકમાં કેવી રીતના સિસ્ટમ જાય છે. તો ફરજિયાત 23થી લઈ અને 24 તારીખ સુધીમાં 1 થી 2 રાઉન્ડ એવા મોટા આવે છે કે જે અત્યારે દેખાઈ શકે કે ભયંકર વરસાદ ગુજરાતની અંદર છે. અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠાના પાલનપુરમાં પણ છે, તેની અસર કચ્છમાં પણ છે, દેવભૂમિ દ્વારકામાં પણ દેખાય છે. એવી રીતના સાર્વત્રિક ગુજરાતની અંદર ધીમે ધીમે કરીને 25 તારીખ સુધીમાં આ વરસાદી રાઉન્ડ છે એ ફરી એક વખત સારો એવો સક્રિય થવાનો છે. આમ તો લાગતું જ નહોતું અત્યાર સુધીમાં કે કોઈ શ્રાવણ મહિનો હોય અને વરસાદી વાતાવરણ ના હોય, પરંતુ આ વખતે એવું થયું. અનેક જિલ્લાઓની અંદર તડકો પણ દેખાડો ને હવે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો પૂરો થશે, જેમ જેમ શ્રાવણ મહિનો પણ પૂરો થશે તે રીતના ગુજરાતમાં ભયંકર વરસાદ ફરી એક વખત આવશે, બેટિંગ પણ સારી એવી કરશે અને વરસાદી સિસ્ટમની તીવ્રતા પણ એવી જોવા મળી શકે છે. તમારા જિલ્લાની અથવા તો તાલુકાની અંદર સારો એવો વરસાદ આવતો હોય અને વરસાદી ઝાપટા પણ હોય તો પણ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા. નમસ્કાર.